દ્વારા ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના પગલે આજે વહેલી સવારથી જ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પલટો જોવા મળ્યો। વહેલી સવારથી જ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો। સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, ખેડા, પંચમહાલ, અરવલ્લી, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો। ભારે પવન સાથે વરસાદ પડતા વાતાવરણમાં એકદમ ઠંડક ફેલાઈ છે। આ દ્રશ્યો છે આણંદ જિલ્લાના। આણંદ જિલ્લામાં વહેલી સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। ખેડા જિલ્લાના ઠાસરા, ગળતેશ્વર, માતર, કપડવંજ, કઠલાલ, નડિયાદ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદથી નડિયાદના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા તો સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ભારે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા શ્રદ્ધાળુઓ હેરાન પરેશાન થઈ ગયા છે। ખાસ કરીને આજે પૂનમ હોય છે, જેમાં મોટી સંખ્યામાં યાત્રાધામ ડાકોરમાં ભક્તો ડાકોરના ઠાકોરના દર્શનાર્થે આવતા હોય છે, ત્યારે આજે વહેલી સવારથી જ વાવાઝોડા સાથે વરસાદ વરસતા દર્શનાર્થે આવેલા યાત્રાળુઓમાં દોડધામ મચી। મહત્વનું છે કે ડાકોર પાલિકા દ્વારા પ્રીમોન્સૂન કામગીરી કરવામાં આવી હતી કે કેમ તે પ્રશ્ન શ્રદ્ધાળુઓમાં ચર્ચાનો વિષય બન્યો છે। જો કે સામાન્ય વરસાદ વરસતા જ યાત્રાધામ ડાકોર નગરપાલિકાની પ્રીમોન્સૂનની કામગીરીની પોલ ડાકોરમાં ભરાયેલા વરસાદી પાણીએ જ ખોલી નાખી છે। અત્યાર સુધી ખેડા જિલ્લાના નડિયાદમાં આશરે 1.5 ઇંચ તો મહેમદાબાદમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। ખેડાથી હેતાલી શાહનો અહેવાલ, ગુજરાત તક।